નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધીમે ધીમે જેમ જેમ સમાજ આગળ વધતો જાય છે, જેમ જેમ આપણે જાણીએ છીએ કે બધાને વધારે નેટનો પ્રચાર અને પ્રસાર થયો છે, સારા સારા મોંઘા મોંઘા મોબાઈલ્સ આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એની સાથે સાથે અમુક વિકૃતિઓ પણ આનાથી આવેલી છે. ખાસ કરીને આજે એક એવા વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ વિષય આમ જોવા જાવ તો ગંભીર છે. ક્યાંક ને ક્યાંક માણસો કઈ રીતે વિકૃત થાય છે અથવા તો કઈ રીતે વિકૃતતા એ લોકો જ્યારે પબ્લિકની અંદર હોય છે ત્યારે બતાવતા હોય છે, આપણે આજે એની વાત કરી રહ્યા છીએ. હા દોસ્તો, એક પોલીસ કર્મી, એક પોલીસનો કર્મચારી બહેનોને, એટલે કાંકરિયા કાર્નિવલ વખતે લેડીઝ જે હોય એમને કંઈક અડપલા કરતો પકડાયો. ઘણા બધા દિવસ સુધી એની ચર્ચા ચાલી, આખરે ભાઈને સ્પોટ આઉટ કરી લેવામાં આવે અને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આપણે આ વિષય ઉપર ચર્ચા કરવી છે કે ખરેખર માણસોની માનસિકતા કઈ તરફ જઈ રહી છે, શા માટે આપણે આટલા વિકૃત થતા જઈએ છીએ. આપણે ઇન ધ સેન્સ કે સમાજમાં ઘણો મોટો વર્ગ એવો છે કે ક્યાંક ને ક્યાંક આવી બધી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોય છે. એક પોલીસકર્મી પકડાયો છે. મારી સાથે આ વિષય ઉપર વાત કરવા માટે શ્રી સોનલબેન જોશી અહીંયા આવું છે. સોનલબેન, આપનું હાર્દિક સ્વાગત છે. સોનલબેન એડવોકેટ છે અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. એમની સાથે પરિચય આપવાની જરૂર નથી. રુજાનબેન ખંબાતા છે, શી ઇઝ સોશિયલ એન્ટરપ્રેનર અને ખાસ કરીને આવા સળગતા વિષયો ઉપર એમના સળગતા મંતવ્યો આપવા માટે ખૂબ જાણીતા છે. પહેલાં હું રુજાન ને પૂછવા માંગીશ. રુજાનબેન, તમને એક ખાસ વાત પૂછો, શું આને કહી શકાય એક માનસિક વિકૃતતા કહેવાય કે આ કંઈક પબ્લિક છે અને કોઈને ખબર પડવાની નથી એટલે આવી રીતના અડપલા કરીને નીકળી જાઓ, એ રીતે એક વિચારસરણી કહેવાય? સૌથી પહેલા આને માનસિક વિકૃતતા કરતા મિસયુઝ ઓફ પાવર કહેવાય. સૌથી પહેલો પોઈન્ટ કેમ, કારણ કે થયું શું કે આજે આ પોલીસ કર્મી છે, હેડ કોન્સ્ટેબલ હતા ભાઈ, એટલે એમને શું થયું કે એમને પોલીસના કપડા પહેર્યા હતા, એટલે જયારે પોલીસના કપડા પહેરે એટલે બાય ડિફોલ્ટ કોઈ બહેનોને મારી બાજુમાંથી પોલીસ વાળો ચાલતો હોય તો હું આમ ત્યારે સંભાળું નહીં, કારણ કે આઈ ફીલ કે પોલીસ એટલે એક ડિસિપ્લિન ફોર્સ છે. અને પછી લેટ છે કે મને ટચ કર્યો તો મને લાગે કે કદાચ ભૂલથી ધક્કા માં ભીડ છે, ધક્કા લાગ્યું. એટલે આ ભાઈ એ આખું એની ચીજને મિસયુઝ કરતા હતા, એના એના જે પોલીસના ડ્રેસને મિસયુઝ કરતા હતા, વર્દીને મિસયુઝ કરતા હતા, એમના હોદ્દાને મિસયુઝ કરતા હતા. અને પછી આવી રીતે બહેનોને અડપલા કરતા હતા, ટચ કરતા હતા અલગ અલગ ભાગોમાં. અને બેનને ઘણી વાર એવું બી બની શકે કે કોઈ બેનને ખબર બી પડે કે આ થોડું, કારણ કે બેનને કદાચ ખબર પડી જાય કે આ કંઈક લોચા કર્યા છે, અલગ ટાઈપનો ટચ છે, પણ એ બિચારા બોલી ન શકે કારણ કે પોલીસ વાળો જો, એટલે પાછું એ બેનને ચૂપ બેસવું પડે, ના તો એમ થાય કે આમાં ક્યાં આપણે ફસીએ, હું તો વધારે ફસી જઈશું, લાંબુ કરશે આ લોકો તો. એટલે આ બધા એ ભયને ખબર હતી અને એટલે એનો ફાયદો લેતા હતા. પછી જે તમારો સેકન્ડ પોઈન્ટ છે કે જે વિકૃત બુદ્ધિ અને વિકૃત એમની જે માનસિકતા, એ 100%, કારણ કે પહેલા બી આ ભાઈ આવું કર્યું હશે ગેરંટીડ બોલું, અને કોઈક લોકો બોલ્યા નહીં હશે, ચૂપ બેઠી હશે, એટલે એ સમજતા હતા કે એમનો હક છે, એમનો અધિકાર છે, ને હી કેન ડુ એ, હી કેન ગેટ અવે વિથ ઇટ. પણ અત્યારે જેમ તમે સાચું કહ્યું કે અત્યારે જે સોશિયલ મીડિયાનો જમાનો છે, મોબાઈલના લોકોના કેમેરા છે, એટલે આ કોઈક સારા ભાઈએ કે જેને બેને આ કર્યું, અને મારે સૌથી પહેલા પ્રેસને મીડિયાને થેન્ક યુ કહેવું જોઈએ કે એ લોકો આ મુદ્દો ઉઠાવ્યો. અગર એ લોકો આ મુદ્દો ના ઉઠાવે તો યુ ડોન્ટ એક્સપેક્ટ કે અત્યારે આપણને જે રિઝલ્ટ મળી રહ્યા છે મળી શકે. કારણ કે તમે જોયું તો સૌથી ચેલેન્જિંગ એ હતું કે ભાઈનો ખાલી પાછળનો ફોટો હતો, આગળનો તો હતો જ નહીં. એટલે એની આખી જે તહેકીકાત કરી, એક સાયન્ટિફિક રીતે તહેકીકાત કરી, એ બી હું તમને જણાવવા માંગુ છું કઈ રીતે એની તહેકીકાત કરી. કારણ કે થેન્ક્સ ટુ મીડિયા પોલીસ પર પ્રેશર આવ્યો, એટલે પોલીસે એ રીતે તહેકીકાત કરી કે જે નોર્મલી કરવી જોઈએ પણ કોઈ કેસમાં કરે નહીં. મારે સોનલબેનને અહીંયા પૂછવાનું મન થાય. સોનલબેન, રુજાનબેને કહ્યું કે માનસિકતા હોય, વિકૃતિ હોય આ રીતે, અને આ રીતે સતાનો ક્યાં મિસયુઝ થયો છે, કાયદાકીય રીતે આ કેટલો ગંભીર ગુનો કહેવાય અને આની ઉપર શું પગલાં લઈ શકાય? એક તો સસ્પેન્ડ કર્યો એ તો સામાન્ય વાત, ચલો આપણે માની લઈએ કે ભાઈ આવું પકડાયો એટલે એને સસ્પેન્ડ કર્યો, પણ જેમ હમણાં વાત થઈ કે સસ્પેન્ડ કર્યો તો એ અડધો પગાર તો એનો ચાલુ છે, તો ખરેખર આવા માનસિક વિકૃત વ્યક્તિઓને જો કર્મ કરવા હોય, ક્યાંક ને ક્યાંક એમને દબોચવા હોય, તો કાયદો શું કહે છે? મેં પહેલાં પણ કીધું, તમે જેમ કીધું, કાયદો આમાં એવું, કાયદો બધાના માટે સરખો છે, ત્યાં આગાડી ક્યારે પણ કોઈનું પલ્લું ભારે કે એવું નથી હોતું. જે પ્રોસિજર જે પાસ કરવાની છે એ પ્રમાણે છે. સસ્પેન્ડની વાત કરી સરકારી કર્મચારીમાં છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે ગુનાહિત કોઈ પ્રવૃત્તિ હોય અને એરેસ્ટ કરવામાં આવે તો એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે. અને એ સસ્પેન્ડ થયા પછી, કારણ કે એને જેલ થઈ છે, 24 કલાકથી વધારે એને રાખવામાં આવે તો એમને સસ્પેન્ડ કરવાની જોગવાઈ કાયદાની અંદર ગવર્મેન્ટ કર્મચારી માટે છે. હવે પ્રોસિજર એ થશે કે જે એફઆઈઆર ફાટી છે, એફઆઈઆરની અંદર બધા મુદ્દા લેવામાં આવશે. વિડીયો જેને બનાવ્યો છે એને સાક્ષી બનાવવામાં આવ્યો છે કે નહીં હજી ખબર નથી, પણ એને એક સાક્ષી તરીકે લઈ શકે. બીજા જે સહકર્મચારીઓ હતા જ્યાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો હતો એ પણ પોલીસવાળા છે. ત્યાં આગળ 10-11 હજાર માણસનો પોલીસ બંદોબસ્ત હતો, એટલે આખા અમદાવાદની પોલીસ ત્યાં હતી. પણ કયો ફોક, એનું લોકેશન કયું હતું, એનો પોઈન્ટ ક્યાં આપેલો હતો, એની જોડે બીજા સહકર્મચારી કોણ હતા. અને હું એવું માનું કે જ્યારે સરકારી કર્મચારી સાક્ષી હોય
સાથે, એટલે એ ક્યારેય ફરી ના શકે પોતાના નિવેદનથી. તો આ બે સાક્ષીઓને લઈ અને જે આઈઓ છે, જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, એની પોતાની પ્રોસિજર બરોબર ફોલો કરે, જે પણ સાક્ષીઓ છે એ બરાબર હોય, તો આમની ઉપર કડક કાયદા કાયદાકીય એમ કહેવાય ને કે સકંજો કસાશે. બીજી વાત એ છે કે એમની આઈડેન્ટિફિકેશનની જે રુઝાનબેન ફરીથી જણાવશે, કારણ કે એમની પાછળથી આપણને દેખાય છે બધી વાત બરોબર છે કે ડિટેલિંગમાં ગયા, એમને પકડ્યા, પરંતુ જ્યારે આઈડેન્ટિફાય કોઈ વ્યક્તિને કરવો છે તો એમાં સાક્ષી એવિડન્સ બહુ ડિપેન્ડ કરશે, કે એવિડન્સ વાળો એમ એની કહેશે કે આ જ વ્યક્તિ હતો, એનો આ જ પોઈન્ટ હતો, એનું મોબાઈલ હોય તો એનું આ લોકેશન હતું, ઇવન જે દીકરીઓ હતી અથવા તો જે વખતે કોઈ બીજું ક્રાઉડ હતું એ આવીને એમ કે અમે આ બધી ઇન્સિડન્ટ થતા જોયો છે, તો આની ઉપર પગલા એવિડન્સ ઉપર લેવાશે. અને ત્યારબાદ એ બહુ લાંબી પ્રોસિજર છે, કારણ કે પૂરો કેસ આવશે, અરેસ્ટ થશે, જામીન થશે, ત્યારબાદ એમને સજા પડી શકે. રુઝાનબેન સલમાન ખાન અહીંયા છૂટી જાય છે. પુરાવાની જ વાત એમણે કરી, બહુ સરસ એવિડન્સની વાત એમણે કરી. આ પોલીસકર્મી જે કહી શકાય કે સલમાન ખાન જેટલો મજબૂત તો નથી ફિનાન્શિયલી અથવા તો કોઈ પણ રીતે, શું લાગે છે આની પાસે પાછળથી જે એનું આઈડેન્ટિફિકેશન કરીને ત્યાર પછી ખરેખર એ વ્યક્તિ એ છે કે કેમ, એ જજ કરવું મુશ્કેલ નહીં પડે? સી, સલમાન ખાન છે એક બાજુ, આપણે સલમાન ખાન નો કેસ લઈએ તો એક બાજુ સંજય દત્તનો બી કેસ લેવાય કે સંજય દત્ત ના છૂટ્યો, સલમાન ખાન છૂટ્યો છે, જગ જાહેર છે કે શું બધું થયું છે, જગ જાહેર છે, અને લેટ અસ હોપ કે ફાઇનલી જસ્ટિસ ઇઝ ડન. પણ હવે આપણે આ ભાઈની વાત કરીએ છીએ, આ જેની તમારી વાત સાચી છે કે અગર એનું વ્યવસ્થિત ઇન્વેસ્ટિગેશન નહીં થાય, હવે તમને પહેલા તો એક સમજાવી દઉં કે એ પકડાયો કેવી રીતે, કારણ કે એનો આપણે ખાલી પાછળનો જ ભાગ દેખાતો હતો, એટલે પોલીસોએ થેન્ક્સ ટુ મીડિયા પ્રેશર, અગેન હું રિપીટ કરું છું, પોલીસોએ એટલે મહેનત કરી, અને સૌથી પહેલા તો એનું હાઇટ જજમેન્ટ દીધું કે ભાઈ આ હાઇટ છે 10 ફૂટ, અરે 5 ફૂટ 10 ઇંચની હાઇટ છે, કારણ કે એવરેજ બહેનોની હાઇટ છે 5 ફૂટ 4 ઇંચ જે ફોટામાં દેખાતું હતું. સેકન્ડ, પોલીસ એ જોયું કે આ ભાઈને પાછળથી થોડી ટાલ જેવી દેખાતી હતી, તો રિસીડિંગ હેરલાઇન જેને કહીએ, તો એમને લાગ્યું કે આ 45 વર્ષથી ઉપરના ભાઈ છે. ત્રીજું, પોલીસે જોયું કે અમને જે પોલીસના કપડાં પહેર્યા હતા ને નીચે બ્લેક શૂઝ હતા, એનો મતલબ કે આ કોન્સ્ટેબલ લેવલ આવા કપડાં પહેરીને બ્લેક શૂઝ પહેરે, બીજા લેવલ બ્રાઉન શૂઝ પહેરે, એટલે આ રીતે, એટલે આ બેને બીજે, હા, ચોથી જે અમને એની સાઈડમાંથી એની એક ફ્રેમ દેખાતી હતી, આમ જોશો તો ફ્રેમ છે ને એમ ગોલ ગાંધી જેવા, ગાંધીજી જેવી પેલી એમ ગોલ ફ્રેમ છે, એટલે આટલી ચીજ પર હવે એ લોકોએ એ દિવસે 10,000 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ત્યાં કાર્નિવલમાં હતા, એટલે એ 10,000ના ફોટાનું એ લોકોએ મેપિંગ કર્યું, અને એમાંથી આ આટલી ચીજ કાઢી, તેમાંથી 3 કે 4 જણોને એ લોકોએ શોર્ટલિસ્ટ કર્યા, અને એમાંથી આ ભાઈને જ્યારે પોલીસ ટાઈપ તહેકીકાત થઈ, પૂછવામાં આવ્યું, ત્યારે આ ભાઈ તૂટી પડ્યા અને કહી દીધું કે હા ભાઈ માર, એટલે હી એક્સેપ્ટેડ કે હી હેડ ડન સમથિંગ લાઈક ધીસ, એટલે એના એ રીતે આ ભાઈ પકડાયા છે. હવે આ તો એક્સેપ્ટ થઈ ગયું, એને પકડાયા, એને સસ્પેન્ડ કર્યા, હવે એની પર FIR થાય છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે કે અગર આ ભાઈને અગર વ્યવસ્થિત શું કહેવાય ટેકનિકલી હવે પ્રૂવ કરવું પડશે કે આ ભાઈ જ ત્યાં હતા, કારણ કે અત્યારે તો એક્સેપ્ટ કર્યું છે, કાલ ઉઠીને ના પાડી જશે. અને અને જેને કે તમે સલમાન ખાનના કેસ વાત કરો છો, બીજા ઘણા કેસમાં બિચારો જજ તો ઘણી વાર આપે છે જજમેન્ટ, ખબર હોય છે બધાને, પણ બીકોઝ ઓફ ધીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ જે વચ્ચે જે લોકો સાથે થયું હોય યા જે લોકો જોયું હોય એ લોકોને એકચ્યુઅલી કહેવા જાય તો પોલીસ વાળા સામેથી આવી અને રિક્વેસ્ટ મૂકી જોઈએ કે તમે આવો, વી વિલ પ્રોટેક્ટ યોર આઈડેન્ટિટી, તમારી આઈડેન્ટિટી અમે બહાર નહીં બતાવીએ, અને અમે, કારણ કે અગર આ વિટનેસ આવશે નહીં ત્યાં સુધી આ બેનને પૂરો ન્યાય, અરે આ બધી બહેનોને પૂરો ન્યાય નથી મળવાનો. એટલે જેમ નોર્મલી ઘણી વાર પોલીસ પેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપે છે કે ભાઈ તમે અમને કહો શું થયું છે, સિમિલરલી આ રીતમાં એ વિટનેસીસોને બહાર આવવું પડશે, જેને વિડીયો પાડ્યો છે એને બતાવવું પડશે, તો સારો કેસ બનશે. અને બીજી રીતે એક મિનિટ, બીજો પણ સારો કેસ બનશે કે આમાં ફોર્સેનિક્સની જરૂર છે. ફોર્સેનિક્સ એટલે શું કે માણસનું જે ફોટા પરથી ખબર પડી જાય કે આ માણસની હાઇટ કેટલી છે, વેટ કેટલું છે, વિથ કેટલી છે કમરની લેન્થ અને પગની લેન્થ, એટલે એ બધું બી એ લોકો આખું મેપિંગ કરી કરી, અને અગર કેસ વોટર ટાઈટ નહીં બનશે તો સાહેબ કઈ સુનલબેન, ખાસ કરીને ઘણા બધા ફ્લોસ કીધા, આટલા બધા પુરાવા લાવવાના, લોકો એને ઓળખે, શા માટે લોકો પોલીસના લફરામાં પડે, શા માટે ત્યાં જાયને એને ઓળખે ને કે હા અમે આ ભાઈને જોયા હતા, ક્યાંક એમ લાગતું નથી કે આ એપેરન્ટલી આ કેસ એટલો બધો મજબૂત નથી બનતો? સજા થવી જોઈએ, વી આર નોટ ટોકિંગ અબાઉટ કે એને સજા થાય કે ના થાય, ખરેખર સાચો વ્યક્તિ આઈડેન્ટિફાઈ કરીને એને સજા થશે એવું લાગે છે? કારણ કે જે પરિબળ, જે પેરામીટર્સ એમણે કહ્યા કે બેગથી જોવામાં આવ્યો, હાઇટ, બોડી, ફલાણ ફલાણ બધા એના જે સાયન્ટિફિક મેઝર્સ એના એ કરવામાં આવ્યા, ખરેખર એ માણસ આઈડેન્ટિફાઈ થશે ખરો? અને જો ધારો કે થાય તો એમણે કહ્યું, જેમ રુઝાનબેને કહ્યું કે ભાઈ પુરાવા એના કેટલા સોલિડ મળે છે, તો કઈ જગ્યાએ કોઈ પુરાવો બાકી રહી જાય કે જેની અસરમાં એ છૂટી પણ શકે, શું લાગે છે? તમે વાત કરી સલમાન ખાનની, હું તમને સામે એ પણ કહીશ, વિસ્મયનો આપણી પાસે કેસ ચાલી રહ્યો છે, જ્યારે 160
64 હેઠળ કોઈ પણ નિવેદન કોર્ટની સમક્ષ લેવામાં આવે છે, કોઈ પણ સાક્ષી હોય તો એ ક્યારે પણ ફરી શકતો નથી. એટલે હું એવું નથી માનતી કે નહીં મળે સજા અથવા તો નહીં. હા, જે પણ પુરાવાની અંદર જ્યારે પણ કોઈ પણ ખામી રહેતી હોય તો એ ખામી જે હોય એનો ફાયદો હંમેશા આરોપી તરફે જતો હોય છે અને એનો એ ફાયદો ઉઠાવી શકે. પણ મને જેમ કીધું કે દરેક કેસની અંદર પોલીસ વાળાની જે આઈઓ જે હોય બનાવતો હોય એની લિમિટેશન હોય છે, એ વકીલ નથી હોતું, એની પાસે કાયદાનું નોલેજ હોય છે કે આ આ આ સેક્શન હેઠળ એને એફઆઈઆર પાડવાની હોય છે. એટલે જે બધી વસ્તુઓ સાથે ચાલવાનું હોય એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જતી હોય છે અને એની ઉપર એડવોકેટ કેસ ફાઇટ કરતા હોય છે અને એમાંથી માણસ છટકી જતો હોય છે. બાકી રહ્યો સવાલ એવિડન્સનો, જો તમારા સાક્ષીઓ જો મજબૂત હોય અને સાક્ષીઓ એક્સેપ્ટ કરે, આપણી પાસે વિડીયો ફૂટેજ છે, એ દીકરીઓ છે, દીકરી એમાં હું તો માનું આમાં પોસ્કો પણ લાગશે, જે નાની છેલ્લી લાશ દીકરી છે કે જેના પ્રાઇવેટ પાર્ટ ઉપર એ અડ્યો છે જે ભાઈ, તો એની પર પોસ્કો બી લાગી શકશે. તો પોસ્કોમાં બહુ સજાની જોગવાઈ પણ મજબૂત છે અને માણસ જલ્દીથી ઇવન બેલ પણ નહીં થાય. પરંતુ કહેવાની વાત એ છે કે આપણે જે વાતો કરીએ છીએ કે આ થશે પૈસાની વાત, રાજકીય પ્રેશર, પોલીસવાળા, પોલીસ ડિપાર્ટમેન્ટ પોતે એક્ટિવ થયું છે, આ માણસને લઈ આવ્યા છે, પોલીસની છબી આમાં ખડાયેવી છે. કારણ કે કોઈ પણ એક પોલીસવાળાના લીધે આપણે બધા પોલીસવાળા દોષી માની, કારણ કે બીજા લોકોની પણ આની અસર થશે. સવાલ દોષી માનવાનો નથી, હું કહું છું કે પુરાવાના આધારે છોડાવવાનું કામ વકીલ કરે છે, પોલીસ નહીં કરે. કારણ કે એક વસ્તુ પણ વકીલે આવ્યો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કામ જે ચાલે છે, જયારે કોઈ વ્યક્તિને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે એફઆઈઆર, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એ રિપોર્ટ કેવી રીતે બનાવ્યો છે, એફઆઈઆર ની અંદર કેટલી ઝીણવટતા રાખવામાં આવી છે, કેટલું ફોકસ રાખવામાં આવ્યું છે, કયા કયા પોઈન્ટો લઈ લેવામાં આવે છે, આવી ટ્રેનિંગ અત્યારે તમે એમ કહો કોન્સ્ટેબલમાંથી પ્રમોશન થયું પીઆઈ સુધી વ્યક્તિ આવી ગયો હોય, ઘણા લોકોને પ્રોસિજર ખ્યાલ જ નથી હોતી, પીએસઆઈ થયા, પીઆઈ થયા, એ લોકોને એવું કીધું તમારે જે વ્યક્તિ લખાવે એ લખવું. પણ જયારે આટલો ગંભીર કોઈ ગુનો હોય તો એમાં પોલીસ વાળાએ થોડું એડવાન્સ થવું જોઈએ, 3-4 ઉપરી અધિકારીની બી સલાહ લેવી જોઈએ, એમને ના ખબર હોય કાયદાનું જ્ઞાન. ખરેખર તો કાયદામાં એવું એવું સ્પેશિયલ અત્યારે હવે એક નવી ગાઈડલાઈન આવી છે કે કાઉન્સિલ અથવા તો એક એડવોકેટને રાખો, ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં હાજર હોવું જોઈએ, તો એ કાઉન્સિલરને બોલાવીને અથવા તો કોઈ એડવોકેટની સલાહ મુજબ એવી મજબૂત એફઆઈઆર કરવી જોઈએ અને ચાર્જશીટ કરવી જોઈએ કે એ વ્યક્તિ છટકી જ ના શકે. ઋજનબેન બહુ જબરજસ્ત વાત કરી, એક ખરેખર એક ગુનો છે અને એને કર્પ કરવો જોઈએ અને આજે ના આજે આ ગુનાનો નાશ થઈ જશે એવું બેનના મારું એમ કેવું છે કે ખરેખર આ વ્યક્તિ છૂટી શકશે ખરો? કારણ એવું છે, આપણે જે વાત કરી એને કાયદાકીય રીતે જે કહ્યું હોય તો આ ફૂલી એપ્રિશિએટ. એમણે કહ્યું કે એફઆઈઆર લખવાની પણ બે પદ્ધતિ છે, કે ભાઈ તમે ડાયરેક્ટ કે લખો એ માન્યતા પ્રવર્તે છે, પણ તે વખતે તમારે કાઉન્સેલર રાખીને એને પૂછીને અથવા તો કઈ રીતે કઈ એ કરવી એ રીતના કરો. ડુ યુ ફીલ કે આ પ્રોસેસ ફોલો થઈ? સૌથી પહેલા તો મારે એવું કેવું છે, આઈ હેવ વન વે ઓલો કેટ, કે જે કોન્સ્ટેબલ જે પીઆઈ લેવલ પર જાય છે, એક્ઝામ્પલ આપું છું, તો ઓબ્વિયસલી એની પાસે બહુ એક્સપિરિયન્સ હોય છે કે કેવી રીતે તહેકીકાત થાય, પણ એના કરતા વધારે એક્સપિરિયન્સ એ લોકો પાસે એવી હોય છે કે કેવી રીતે લૂપલ્સ છોડો તાકી સામે વાળો બચી જાય. કારણ કે ઓલ ધેટ, લેટ અસ એક્સેપ્ટ ધેટ, કે ઘણી વાર આપણે પોલીસને એફઆઈઆર લખાઈએ છીએ ત્યારે એ અંદરથી કોઈ ગોલ ગોલ ફેરીને કંઈક થોડું અલગ લખે છે કે ના ના બેન તમારા ફાયદા માટે લખું છું કરીને, પછી ફાયદો પાછળથી ખબર પડે કે આપણો નથી થતો. એટલે આ એક સત્ય છે. બીજી વાત કે એટલે એક્સપિરિયન્સ ઇઝ વિથ ધેમ ટુ સી ટુ ઇટ કે પેલો જે ગુના વાળો છે તે બચી જાય, એવો એક્સપિરિયન્સ છે. હવે આપણે આ પર્ટિક્યુલર કેસની વાત કરીએ તો આમાં જે અગર અત્યારે જેટલા સુધી આપણે વાતો કરી છે એટલું થશે તો સાહેબ આમાં કશું થવાનું નથી, પેલો છૂટી જવાનો છે. કારણ કે ઘણી વાર પેલું બંધુત્વ આવી જાય, ભાઈ ભાઈ આવી જાય, કારણ કે ચલો સિનિયર્સ ને તો ઈચ્છા છે જ, પણ આજે જે આઈઓ હશે વાઈડો નામ આઈઓ, કારણ કે મારા ખ્યાલે એની ગંભીરતા મેં વાંચ્યું છે કે પીએસઆઈ ના આઈઓ બનાવ્યો છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ રાઈટ. અને કોઈક એટલે ઇન શોર્ટ વોટ આઈ ટ્રાય ટુ સે કે હવે એ પીએસઆઈ ની કઈ લેવલ પર કામ કરશે એ મને ખબર નથી, પણ હા મે બી ભાઈ ભાઈ લેવલ ઘણી વાર આવી જાય, કારણ કે યુ નો આમાં જે બંધુત્વતા બોન હોમાઈ કહેવાય બોન હોમી કહેવાય એ બી આવી જાય, અને એના લીધે દેટ ઇઝ ચાન્સ. કારણ કે સી એઝ અ તમે નોર્મલી જોશો કોઈ થોડા જેન્ટ્સ સાથે વાત કરો, નોટ ઓન ટીવી પર્સનલી, ઉસમે ક્યા હુઆ ટચ કર દિયા, ઇસમે ક્યા ગલતી કર દિયા, તમે સમજો આ માઇન્ડસેટ છે કે ઇસમે કે ટચ હી કિયા હૈ ના, પણ અત્યારે ટચ નથી, તમે એક બહેનની ડિગ્નિટીને લલકારો છો, અત્યારે એ પોઈન્ટ છે કે તમારો કોઈ હક નથી બનતો કે તમે બહેનને જઈને કોઈ બી આડા અવળા જે ટચ કરો છો. અને અમે હું તો કહું છું ભાઈઓ, આપણે કોઈ બહેનને ભાઈઓને બી એવા ટચ કરવાનો હક નથી બનતો, એટલે અત્યારે ઝઘડો આ પોઈન્ટનો છે, ટચ કરી દીયા એ પોઈન્ટ નથી. આ જે રુઝાન મને કહ્યું બહુ એ છે, વોટ શી સેઝ ઇઝ કરે, ક્યારે યાર એમાં શું મોટું થયું, એમ આ માનસિકતા સાથે સમાજ ચાલી શકે ખરો? કારણ કે આજે નહીં તો આવતીકાલે ત્યાંથી કદાચ એને પ્રોત્સાહન મળશે, તે વધારે આગળ વધારે છેડતી કરશે તો વધારે એમાં એ થશે. આને આ માનસિકતાને રોકવાની જરૂર લાગે છે.
માનસિકતાને રોકવાની જરૂર છે. આ તો મીડિયા છે, એમની જે વાત કરી એમને હું અગેન કહીશ, થેન્ક્સ ટુ મીડિયા કે આટલી બધી વાત આ જાહેરમાં આવી છે. પોતે રક્ષક જ ભક્ષક બની જાય ને પોતે વર્દીમાં છે એટલે એને છૂટો દોર મરી ગયો, હું ગમે ત્યાં કરીશ. એની હિંમત જો એક સાથે ત્રણ છોકરીઓને એ માણસ અડ્યો છે, અને હવે પછી હું તો એવું માનીશ કે હું પોતે પણ આપણે જ અગર ઉદાહરણો પૂરા નહીં પાડીએ તો આ બધું રિપીટેશન થતું જ રહેશે. બીજી માનસિકતાની વાત કરી, ઘણા લોકો વિકૃત હોય છે કે જોઈને જાણીને કોઈ આવી વસ્તુ હોય તેને સાંભળીને વિકૃત આનંદ, કોઈ બી જગ્યાએ રેપના કેસીસ ચાલતા હોય અથવા તો હોય તો એ વખતે ઇન કેમેરા કેસીસ ચલાવવામાં આવતા, છતાં પણ બહુ બધા જુનિયર્સ સાથે આવવું, પછી બધા ડિસ્કશન્સ થવી, ક્લિપિંગના કોઈ વાત હોય તો એમાં પણ બધા જોડે ઉભા રહીને જોતા હોય, સાંભળતા હોય, એ મજા લૂંટે કેવી રીતે થયું હતું, કારણ કે એવિડન્સ ઉપર કેસ ચાલે એટલે દરેક વસ્તુ પૂછવામાં આવે, શું થયું હતું, તમને ક્યાં આડ્યા હતા. છોકરીઓ સહજ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એકદમ શર્મિલા સ્વભાવની હોય છે, આટલી બધી બોલ્ડ નથી હોતી કે આપણે એકાદ બે દાખલાથી આપણે એમ કહીએ કે તરત જ રોડ ઉપર આવી જાય ફટ લઈને બોલીએ મને અહીંયા આડ્યા હતા, એવું કહેવાની કોઈ દીકરી હિંમત નહીં કરે, કારણ કે એની સાથે જે બનાવ બન્યો છે એના કારણે એ કોન્શિયસ છે. અને તમે એને એવા જ કોર્ટના કઠેડામાં ઉપાડીને આ દીકરીઓને પૂછશે તમને ક્યાં આડ્યા હતા, કેવી રીતે આડ્યા હતા, શું થયું હતું, ધીસ ઇઝ અ રિડિક્યુલસ ક્વેશ્ચન, બીકોઝ આ એક પ્રોસિજર છે ફોલો કરવી પડે છે, અને એના કારણે દીકરીઓ બહાર નથી આવતી અને કેસ નથી કરતી. સોશિયલી પણ તમે એક્ટિવિસ્ટ છો, તમે પણ એ રીતના જ એક્ટિવ છો. આ જે માનસિકતા જે આપણે વાત કરી રહ્યા છે સમાજમાં પ્રિવેલ થાય છે, ઇન્ટરનેટનું પ્રમાણ, પાંચમા ધોરણનું છોકરું હોય જે ઇન્ટરનેટ એકદમ એક્સેસ કરી શકે છે, તો મોટા માણસો કેમ ના કરી શકે. આપણે જોયું છે ઘણા ગુના હવે નાનપણથી થતા આપણને જોવા મળ્યા છે. સામાજિક રીતે આ પર્ટિક્યુલર એસ્પેક્ટને, આ એક માનસિકતાને આપણે વાત કરીએ તો ઓવરઓલ સમાજની અંદર આ વસ્તુ પ્રવર્તે છે એ આપણે ના ન કહી શકીએ, એ બહુ બિલકુલ સાચી વાત. ભલે આ એક લાઇટમાં આવે છે એટલે પકડાયો છે અને એટલે આપણે એને સજા આપવાની વાત કરી. ખરેખર દાખલો બેસાડવો હોય તો સામાજિક રીતે આનો દાખલો, ઇફ યુ આર અ સોશિયલ એક્ટિવિસ્ટ, બેને તો એમનો પોઈન્ટ ઓફ વ્યૂ કહ્યો, વોટ યુ વિલ પ્રિફર. સૌથી પહેલા તો જ્યારે આપણે દાખલા બેસાડવાની વાત કરીએ છીએ ત્યારે એ પહેલા એક પોઈન્ટ કહી દઉં કે આજે જ પેપરમાં આવ્યું છે કે ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ જે પોર્નો જોઈ છે. ઓકે, એટલે આ તો તમને ક્લેરિટી થઈ ગઈ. અને પોર્નો મોબાઈલ પર 53% કે 60% મોબાઈલ પર જોવાય છે, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે લોકોની કઈ રીતે, આઈ મીન ઘણા કહે કે એટલે એની આખી એક ડિબેટ છે કે પોર્નો જોવો સારો એટલે પેલું માણસ કંટ્રોલ એમાં નહીં પડી. હું માની લઈ, આપણે માનીએ, ધારો કે જો હું એમ કહું છું કે નાના બાળકો પણ એની સાથે જોડાઈ ગયા, એ ધેટ ઇઝ વોટ આજે માનસિકતા ત્યાંથી શરૂ થશે. હવે ના, એક મિનિટ, આમાં બે પોઈન્ટ આવે છે. બાળકો જે માનસિકતા, કે તમે બાળકોની વાત કરો તો તે લોકો આ જોઈને એ લોકોને આરએનડી કરવાનો શોખ થાય છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કે ને બીજા પર જઈને આરએનડી કરે, એટલે એના નાના મોટા જોડે આરએનડી કરે કે બહુ મોટા જોડે કરે નહીં, લોકો જબરજસ્તી ના કરે, કદાચ નાની હોય તો કદાચ થોડી જબરજસ્તી થાય, કારણ કે પેલા બાળકમાં જેટલી પણ કદાચ એ જ લેવલ થી શીખે પછી આ લેવલે તો ના, પછી શું થાય એ બી કહી દો, પછી એને એમાં મજા પડતી થાય, સામેવાળી બિચારી દીકરી બોલે નહીં યા બે નાની બેબી બોલે નહીં તો એને મજા પડતી થાય, ને પછી એકદમ પેલો રીઢો ગુનેગાર બની જાય, એટલે રીઢો પણ ચાલુ કરી દે. પોઈન્ટ નંબર 2, કે આપણે મોટા માણસોની વાત કરીએ, અત્યારે અગર આપણે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલ બહુ જ ક્લિયર હતો કે આ ભાઈએ પહેલા 99.99% કર્યું છે અને ફાવી ગયા છે. એમની અગર આ ભાઈની પહેલી પાછળની હિસ્ટ્રી લઈએ તો આ ભાઈને એક વર્ષ પહેલા એ બી કહેવામાં આવે છે કે ભાઈને એમના હસબન્ડ ને વાઈફને બનતું હતું નહીં, અત્યારે કોઈ બનવા લાગે છે, અને આ ભાઈના 3 છોકરાઓ છે એટલે દીકરા દીકરી જે બી છે. એટલે કમિંગ બેક ટુ, અગર તમે આની માનસિકતા યા સોસાયટીની વાત કરું, ફરી રિપીટ કરું છું કે આ ભાઈ જે સોસાયટીમાં અત્યારે ફરતા હશે, જે પોલીસથી ચાલે કંઈક એમાં રહે છે, પોલીસ હાઉસિંગ બોર્ડ કે જે અત્યારે ડેવલપ જે બી હોય, તો આ ભાઈ નું એવું 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 કેવું છે એમના એમના જે આજુબાજુ વાળા ઘણા લોકો, જે મેં ઓફ કેમેરા તમે પૂછશો તો એ લોકોનો હજી એઝ ધ પેલી પેટ્રાઇકલ સોસાયટી હજી એવું કેવું છે કે ઇસમે ક્યા હુઆ, ખાલી ટચ તો ક્યા થા, પણ અત્યારે એ લોકોને એ નથી ખબર કે આ બહેનની તમે ડિગ્નિટીને લલકારો છો, ખાલી ટચ નહીં ક્યાં હૈ. એટલે આ પોઈન્ટ આપણે કેવી જરૂરી છે, અને અત્યારે એ જે માઇન્ડસેટ છે પેટ્રાઇકલ એ કાઢવો પડશે. અને કમિંગ બેક ટુ, અગર આ ભાઈની જ ખાલી વાત કરીએ તો બહુ નેચરલ છે કે અગર આ બરો વ્યવસ્થિત એની ઇન્ફેક્શન નહીં થાય તો આઈ એમ શ્યોર એ ભાઈ છૂટી જવાના છે. માનસિકતાની વાત કરીએ, આપણે એમ કહ્યું કે આને કર્પ થવું જોઈએ, બહુ જબરજસ્ત એના એ થવું જોઈએ. કાયદા કેવી રીતે આપણે જોઈએ તો અત્યારની પરિસ્થિતિમાં પાછળથી જે વ્યક્તિ દેખાય છે આપણને, એણે કરેલા હડપલા આપણને દેખાય છે, બધું વિડીયોગ્રાફી થયેલી છે, કાયદા કેવી રીતે તમે ક્યાં સુધી એને સકંજામાં જુઓ છો કે ભાઈ આટલા દિવસમાં અથવા તો આટલા વખતમાં એ કાયદાકીય રીતે સકંજામાં આવી જવું જોઈએ? આમાં ઘણી કહેવાય ને કે ઘણી પ્રોબ્લેમ્સ કાયદાકીય રીતે એવી જોવા જઈએ તો પૂરતો સ્ટાફનો અભાવ છે, ઇવન જજીસની કમી છે, કેસના ભરાવા ખૂબ જ છે, બીજું કે રોજના રોજ
કેસ બોર્ડ ઉપર આવતા હોય છે, સાક્ષીઓનો વોરંટ અને સમન્સ નીકળતા હોય છે, એટલે આવા કેસોના ભરાવા પણ બહુ છે. એટલે એવું કહી દઈએ આપણે કે હું તમને એવું કહું કે આટલા જ વખતમાં નિવેડો આવી જશે એ તો પોસિબલ નથી. જે પ્રમાણેની પ્રોસિજર છે અત્યારે એમને અત્યારે જેલમાં મૂકશે, કયા અંડર સેક્શન પોસ્કો લગાડે છે કે નહીં, એવી દીકરી અંડર છે કે નહીં એના ઉપર છે, પછી બેલ એપ્લિકેશન થશે, રિજેક્ટ થશે, ત્યાં ઉપર સુધી ચાલશે, ત્યારબાદ જેવી રીતે કેસ લાઇનમાં હશે એ પ્રમાણે કો કેસ બોર્ડ ઉપર આવશે, પછી સાક્ષીઓ તપાસશે, ફરિયાદી આવશે, ફરિયાદી કોણ છે આની અંદર એ મુજબ બધા પ્રોસિજર્સ ચાલશે, એવિડન્સ લેવાશે અને ત્યારબાદ ચુકાદો અપાશે. બીજી એક વાત હું તમને એ પણ કહીશ કે આવો એક કિસ્સો પહેલા નથી, પાર્લામેન્ટની અંદર પણ જાણે ખુરશીઓની મારામારી થઈ હતી ત્યારે આપણે આ પેપરમાં બી ફોટા જોયેલા છે અને ટીવી પણ મેં જોયેલું છે કે જ્યારે ત્યાં સ્ત્રીઓ હતી ત્યારે પણ પોલીસે અડપલા કરેલા છે. બીજા એક પોલીસકર્મીએ જ્યારે જાહેરમાં કોઈ પોલિટિકલ પાર્ટીની કોઈ રેલી હતી અને ત્યારે પણ કોઈ લેડીઝને પાછળથી પકડેલી છે. એટલે એવું નથી કે એક જ કિસ્સો. રુજાનબેન એક જ, રુજાનબેન મને તમને પૂછવાનું મન થાય છે, આ બની ગયેલું છે છતાં પણ કોઈ દાખલા બેસાડવામાં આવે નહીં, બહુ ટૂંકાણમાં જવાબ જો જો તમારી પાસે મારે જોઈએ છે, શું કરવું જોઈએ, કેમ હજુ સુધી દાખલા બેસાડવામાં નથી આવ્યા? સર કારણ કે બધું ભાઈ ભાઈ ચાલે છે ને, તો તમારે કહું છું કે બસ જે ટચ કી આંખ પકડા ઉસમે કે હો તો એસા સિચ્યુએશન થા તમકો ટચ કરના પડે એટલા ભાઈ ભાઈ વેડા ચાલે છે. એટલું સેન્સિટાઇઝેશન છે જ નહીં કે ભાઈ આ બહેનોને આવી રીતે ના ટચ થાય, આ બહેનોને ના પકડાય, એટલે ઓબ્વિયસલી ભાઈ ભાઈ ચાલે એટલા જ થવાનું છે ને સર. તમને લાગે છે દાખલા બેસાડશે? અગર આને લેટર સે આવી રીતે કોઈ પકડે તો પોલીસ વાળાનો અગર એને 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 સસ્પેન્ડ થતે અને ટર્મિનેટ થતે તો એ દાખલો બેસાડે તો થવાનું નથી ને. પોલિટિશિયન્સની વાત કરીએ ઘણી વાર પાર્લામેન્ટમાં બી ભાઈ ભાઈ વેડા ચાલે છે. એટલે સાહેબ આ તો તમે એક્ટિવિસ્ટ છો, તમે એમ ચોક્કસ માનશો કે ભાઈ લેડીઝની ડિગ્નિટી જળવાવી જોઈએ, તમને એમ નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક જે સામાજિક રીતે જોડાયેલા વ્યક્તિઓ છે અથવા સંસ્થાઓ છે એની જવાબદારી અહીંયા વધી જાય છે? સાહેબ સામાજિક રીતે સંસ્થાઓ શું કરે, કેસ કોર્ટમાં મુકાય. હવે જ્યારે કેસ કોર્ટમાં ગવાય એટલે છે કે આ બેને એક સરસ પોઈન્ટ કર્યો કે ભાઈ વકીલોએ ના કેસ લેવો જોઈએ, પણ આમાંથી એક હીરો વકીલ નીકળશે કે ભાઈ અમારે તો અમારું તો અમારે તો એમાં લખ્યું છે કે અમારે બધાને પ્રોટેક્ટ કરવાના અને સત્ય જ્યાં સુધી આવે ને એટલે જ હીરો બનશે, પૈસા એઠશે, કારણ કે પોલીસ વાળા એટલે પૈસા તો બહુ એઠી સારી પેલો સારી શકશે વકીલ અને એ પોતાનો પૈસા માલ કમાશે સાહેબ. એટલે આમાં કમિંગ બેક ટુ એઝ અ સોશિયલ એક્ટિવિસ્ટ કે તમે કહી બી કહો આપણું તમારું કામ હશે બુમાબૂમી કરવાની, બોલવાની, અગર પેલા આપણા સામે કંઈક સારો વકીલ મળી જાય, આયો મળી જાય તો થશે, ના તો જય હો. થેન્ક યુ વેરી મચ રુજાન ખંભાતા એન્ડ સોનલ જોશી, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો ક્યાંક ને ક્યાંક માનસિકતા બદલવાની જરૂર છે. બંને બહેનો એ જ કહ્યું કે સખત સજા થવી જોઈએ અથવા તો દાખલો બેસાડવો, પણ સાથે સાથે સોનલબેને કન્સર્ન કર્યા કે આની આગળના જે દાખલા છે એમાં ક્યાંય દાખલો બેસાડવામાં આવ્યો નથી, જો આવું જ રહેશે તો એમ તો નહીં થાય કે કદાચ આ વ્યક્તિ પણ છૂટી જશે. આપણે આશા રાખીએ કે ન્યાય થાય. ફરી મળીએ ત્યાં સુધી નમસ્કાર.